ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. બીજા મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 6 ચેપ્ટર સુધીના આઈએમપી જોઈ ગયા. હવે જોઈએ ચેપ્ટર નંબર 7. હવે એ પહેલાં હું તમને કહી દઉં કે અત્યારે જે આ હું તમને એમસીક્યુ ટીક કરાવું છું દરેક ચેપ્ટરની અંદર, એ એવા દાખલા છે સ્વાધ્યાય અને ઉદાહરણના નાના નાના કે જે એમસીક્યુમાં આવી શકે. એનો મતલબ એવો નથી કે બીજા કોઈ એમસીક્યુ ના આવી શકે. એટલે તમારે રેફરન્સની અંદર જેટલા પણ એમસીક્યુ આપેલા છે તે તો કરવાના જ છે, પણ આ પણ કરવાના છે, બરાબર. એટલે આમાંથી જ એમસીક્યુ આવે એવું જરૂર નથી, પણ આમાંથી આવી શકે. એટલે અમુક દાખલા નાના છે કે જે 2 માર્ક્સમાં પણ ના પૂછાય તો તે એમસીક્યુમાં પૂછાય છે ઘણી વખત. એટલા માટે હું તમને ટીક કરાવું છું. તથા બીજા સબ્જેક્ટના જે આઈએમપી ખરા, ઘણા સ્ટુડન્ટની કોમેન્ટ આવે છે કે સર કેમિસ્ટ્રી બાયોલોજી મેથ્સના આઈએમપી આપો, તો ઓલરેડી મેં પ્લેલિસ્ટ બનાવેલું છે કે જેની અંદર દરેક સબ્જેક્ટના આઈએમપીના વિડીયો છે. ગયા વર્ષના છે પણ એ તમને આ વર્ષે પણ કામ લાગશે. આઈએમપી દર વખતે ના બદલાતું હોય, બરાબર, બ્લુ પ્રિન્ટ થોડા ઘણી ચેન્જ થતી હોય, પણ એ બ્લુ પ્રિન્ટ ફોલો પણ નથી થતી બોર્ડની અંદર. એટલે આઈએમપી ક્વેશ્ચન એ જ રહેશે, એટલે એમાંથી તમે કરી શકો છો. ચેપ્ટર નંબર 7ની અંદર એમસીક્યુમાં જોઈએ કે કયા દાખલા એમસીક્યુમાં આવી શકે. તો પહેલાં તો બ્લુ પ્રિન્ટ જોઈએ કે ચેપ્ટર નંબર 7ની અંદર 1-1 માર્ક્સના 4 એમસીક્યુ અને 4 માર્ક્સનો 1 સવાલ, એટલે કે ટોટલ 8 માર્ક્સ અને 5 સવાલ પૂછાશે. હવે એની અંદર થોડું ઘણું ચેન્જ થઈ શકે કે ભાઈ 4 એમસીક્યુની જગ્યાએ 3 એમસીક્યુ લઈ લે અને 2 માર્ક્સનો 1 સવાલ ને 1-3 માર્ક્સનો સવાલ, એ રીતના કરીને પણ 8 માર્ક્સ કરી શકે, થોડા ઘણું ચેન્જીસ કરી શકે. સ્વાધ્યાયની અંદર કયા દાખલા કરવાના છે એમસીક્યુમાં, તો 7.3, 7.4, 7.6, 7.7 અને 7.23. તમારી પાસે કોઈ રેફરન્સ હોય તે તમારે લઈને બેસવાનો છે. ક્રમની અંદર થિયરીને દાખલા હશે એટલે તમને ટીક કરવામાં પણ ફાવશે. આ થઈ ગયા સ્વાધ્યાયના દાખલા તમારે સમા કરવાના છે એમસીક્યુ માટે. હવે 2 માર્ક્સની અંદર જે સવાલ છે તે એક જ સવાલ એવો છે કે જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આદર્શ ટ્રાન્સફોર્મર માટે આઈપી અપોન આઈએસ ઇઝ ઇક્વલ ટુ VS અપોન VP ઇઝ ઇક્વલ ટુ NS બાય NP સૂત્ર મેળવો. જે ટ્રાન્સફોર્મરની થિયરી છે તેના પછીની આ થિયરી આવે છે ને આગળ એકવાર બોર્ડમાં પૂછાયેલી છે 2 માર્ક્સની અંદર. હવે ઉદાહરણના કયા દાખલા છે કે જે 2 માર્ક્સમાં આવી શકે, તો 7.2 અને 7.4 એ 2 દાખલા આવી શકે. સ્વાધ્યાયના કયા દાખલા, 7.1, 7.2 અને 7.10. આ જે 3 દાખલા છે તે તમારે 2 માર્ક્સમાં સ્વાધ્યાયના કરવાના છે. 3 માર્ક્સની અંદર કયા કયા ક્વેશ્ચન છે, તો 3 માર્ક્સની અંદર ઉદાહરણના દાખલા જોઈએ તો 7.1, 7.9 અને 7.11. વિડીયો જોતાં જોતાં તમારે ટીક કરી લેવાનું છે. અને સ્વાધ્યાયની અંદર 7.13 અને 7.15 આ 2 દાખલા છે કે જે તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. સવાલ કયો પૂછાઈ શકે 3 માર્ક્સમાં, એક સવાલ છે કે ટ્રાન્સફોર્મરમાં થતા લીકેજના કારણો જણાવો. જે ટ્રાન્સફોર્મરની થિયરી છે તેની પાછળ આપેલું છે કે વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ લીકેજ સાના સાના લીધે થઈ શકે. 4 માર્ક્સનો ક્વેશ્ચન જોઈએ તો 4 માર્ક્સની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે, માત્ર અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, એટલે એની અંદર આખી થિયરી સમજાવવાની છે કે પ્રવાહનું સૂત્ર, પાવરથી લઈને બધું જ. તે જ પ્રમાણે માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર, આ 3 વાંચવાના છે. આનાથી ફાયદો એ થશે કે એના પછીની જે થિયરી કરી LCRC શ્રેણી પરિપથ તે પણ આવડશે અને દાખલામાં પણ તમને હેલ્પ થશે કે માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર. ઓલરેડી એકવાર બોર્ડની અંદર ઇન્ડક્ટર માટે પૂછાઈ ગયેલું છે. નેક્સ્ટ છે કે LCR AC શ્રેણી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે નો કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મળવો. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ફેઝર ડાયાગ્રામ પૂછેલું છે કે વૈશ્વિક ઉકેલ પૂછેલું છે. એના જેવો જ બીજો સવાલ 4 માર્ક્સમાં પૂછાઈ શકે. LCR AC શ્રેણી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ વૈશ્લેષિક ઉકેલની મદદથી મેળવો. એટલે આ બંને થિયરી અલગ છે. સૌથી વધારે છોકરાઓ કન્ફ્યુઝ થાય છે આની અંદર, એટલે સવાલ ધ્યાનથી વાંચવો પછી જ લખવાની ઉતાવળ કરવી.
નેક્સ્ટ છે છઠ્ઠો સવાલ કે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અનુનાદની તીક્ષ્ણતા એટલે શું અને ક્યુ ફેક્ટરનું સૂત્ર તારવો. એટલે અનુનાદવાળો આખો ટોપિક કવર કરેલો છે આની અંદર. નેક્સ્ટ છે એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર સમજાવો અને ખાસ કિસ્સા પણ સમજાવો. મોસ્ટ આઈએમપી સૂત્ર પી બરાબર વીઆરએમએસ આઈઆરએમએસ કોસ ડેલ્ટા, તેની અંદર પાવર ફેક્ટર એટલે કોસ ડેલ્ટા એ સમજાવવાનો છે અને એના ચાર ખિસ્સા છે ખાસ તે પણ સમજાવવાના છે. નેક્સ્ટ છે એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ અને તેનો ઉકેલ મેળવો. એ એલસી પરિપથ આખો કરવાનો છે અને ત્યાર પછી સવાલ છે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત અને કાર્યપદ્ધતિ સમજાવો. એટલે કે આખું ટ્રાન્સફોર્મર લઈ લેવાનું છે, આદર્શ ટ્રાન્સફોર્મર સમજાવવાનું નથી. ઉદાહરણની અંદર સ્વાધ્યાયનો 7.8 અને સ્વાધ્યાયની અંદર 7.11 અને 7.25 એ બે દાખલા કરવાના છે. ટોટલ આ ચાર જ દાખલા એવા છે કે ત્રણ જ દાખલા એવા છે કે જે ચાર માર્ક્સની અંદર પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ આઠમા ચેપ્ટરની બ્લુ પ્રિન્ટ. તો આઠમા ચેપ્ટરની અંદર બ્લુ પ્રિન્ટ પ્રમાણે એક એક માર્ક્સના ત્રણ એમસીક્યુ અને બે માર્ક્સનો એક સવાલ, એટલે ટોટલ માર્ક્સ થશે 5 અને 4 સવાલ આવશે. એમસીક્યુની અંદર કયા કયા દાખલા પૂછાઈ શકે ડાયરેક્ટ? તો ઉદાહરણનો 8.2 એ દાખલો એમસીક્યુમાં એક માર્ક્સમાં આવી શકે. સ્વાધ્યાયના કયા દાખલા? તો 8.3 8.4 8.5 8.6 અને 8.7 8.3 4 5 6 અને 7 એટલે 3 થી 7 એ બધા જ દાખલા એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછાઈ શકે છે, ઘણીવાર પૂછાયેલા પણ છે. ચાલો બે માર્ક્સની અંદર સવાલ કયા કરશો? તો સવાલમાં છે પહેલું સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર મેળવો. ત્યાર પછી બીજો સવાલ મોસ્ટ આઈએમપી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જણાવો કોઈ પણ ચાર. ઘણી બધી લાક્ષણિકતા આપેલી છે, તમારે કોઈ પણ ચાર લખવાની છે. ચારની જગ્યાએ 5 થી 6 લખવાની, એટલે એકાદ ખોટી પડે તો પણ વાંધો ના આવે. ત્યાર પછી છે કે વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો. ત્યાર પછી છે પારક્ત તરંગો સમજાવો અને પછી છે પાર જાંબલી તરંગો સમજાવો. જુદા જુદા તરંગો આપેલા છે, દ્રશ્ય પ્રકાશ એક્સરે, તેમાંથી એકાદ પૂછાઈ શકે. તો આ બે ઇમ્પોર્ટન્ટ છે, પારક્ત અને પાર જાંબલી. ઉદાહરણની અંદર કયા દાખલા કરવાના છે? તો ઉદાહરણની અંદર 8.4 એ બે માર્ક્સની અંદર કરવાનો છે. હવે ત્રણ માર્ક્સની અંદર કયા કયા દાખલા આવી શકે? તો 3 માર્ક્સની અંદર ઉદાહરણનો 8.5 તથા સ્વાધ્યાયનો 8.8 અને 8.10 આ ટોટલ 3 દાખલા છે કે જે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઓકે, ચેપ્ટર નંબર 9ની બ્લુ પ્રિન્ટ જોઈએ. તો ચેપ્ટર નંબર 9માં 1 માર્ક્સના 5 એમસીક્યુ, 4 માર્ક્સનો 1 સવાલ, એટલે ટોટલ માર્ક્સ થાય છે 9 અને ક્વેશ્ચન થાય છે 6, એટલે 6 સવાલ અને 9 માર્ક્સ. હવે ઉદાહરણની કયા દાખલા જે ખરા જે એમસીક્યુમાં પૂછાઈ શકે? તો 9.1 9.5 અને 9.7 આ 3 દાખલા એવા છે કે જે 1 માર્ક્સની અંદર એમસીક્યુમાં પૂછાઈ શકે તથા સ્વાધ્યાયની અંદર 9.7 9.10 9.13 અને 9.19 આ 4 દાખલા એવા છે કે જે એમસીક્યુમાં પૂછાઈ શકે. ચાલો બે બે માર્ક્સના કયા સવાલ કરવાના છે? હવે અહીંયા 4 માર્ક્સનો 1 સવાલ છે, પણ જરૂર નથી 2 માર્ક્સનો અને 3 માર્ક્સનો પણ મૂકી શકે, એટલા માટે અમુક જે આઈએમપી સવાલ છે તે આપણે થોડા ઘણા કરશું. પહેલો સવાલ છે ગોલીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. બીજું છે લેન્સ માટે મોટવણીની વ્યાખ્યા લખી તેનું સૂત્ર મેળવો. ત્યાર પછી છે લેન્સનો પાવર સમજાવો. આટલા સવાલ કરવાના છે બે બે માર્ક્સની અંદર. દાખલા જોઈએ તો ઉદાહરણનો 9.6 અને સ્વાધ્યાયનો 9.20 આ બે દાખલા છે કે જે બે માર્ક્સની અંદર પૂછાઈ શકે. 3 માર્ક્સના કયા કયા ક્વેશ્ચન છે તે જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે અંતર્ગોળ અરીસા વડે મળતા સાચા પ્રતિબિંબ માટે અરીસાનું સૂત્ર મેળવો, એટલે કે 1/U + 1/V = 1/F વાળું સૂત્ર. બીજો સવાલ છે પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો.
ત્રીજો સવાલ છે, સંપર્કમાં રાખેલા પાતળા લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવો. ચોથો સવાલ છે, ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર મેળવો. હવે દાખલા કયા કરવાના છે? તો ઉદાહરણના કોઈ દાખલા નથી કે જે 3 માર્ક્સમાં પૂછાય. ડાયરેક્ટ સ્વાધ્યાયની અંદર 9.1, 9.2, 9.3 એટલે 1-3, 9.5 અને 9.22 એટલે ટોટલ 5 દાખલા કરવાના છે. 4 માર્ક્સના કયા કયા સવાલ કરવાના છે? તો 4 માર્ક્સનો પહેલો સવાલ છે, પાતળા બહિગો લેન્સનું સૂત્ર મેળવો. બહિગો લેન્સનું સૂત્ર એટલે -1/u + 1/v = 1/f વાળું સૂત્ર. નેક્સ્ટ છે, ગોલીય સપાટી માટે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી, વક્રતા ત્રિજ્યા આર અને વક્રી ભવનાંક એન વચ્ચેનો સંબંધ એટલે -(n1/u) + (n2/v) વાળું જે સૂત્ર છે તે. નેક્સ્ટ ત્રીજો સવાલ છે, સમબાજુ પ્રિઝમ માટે (Δ = i + e - a) સૂત્ર મેળવો તથા વક્રી ભવનાંક પણ શોધો. એનું વક્રી ભવનાંકનું સૂત્ર પણ મેળવવાનું છે એન વાળું. ચોથો સવાલ છે, સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર મેળવો અને તેમાં બંને કિસ્સા સમજાવવાના છે કે પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે તો અને અનંત અંતરે મળે તો. નેક્સ્ટ છે, સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર મેળવો. પેલું સાદું માઇક્રોસ્કોપ ને આ સંયુક્ત માઇક્રોસ્કોપ. દાખલાની અંદર ઉદાહરણનો 7.8 કરવાનો છે, 9.8 અને સ્વાધ્યાયના 9.6, 9.9, 9.11 અને 9.12 આટલા દાખલા કરવાના છે. 9.6, 9.9, 9.11 અને 9.12 એ 4 દાખલા કરવાના છે. બધી જ થિયરી મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટરની, એટલા માટે આપણે વધારે સિલેક્ટ કરી છે. નેક્સ્ટ 10મું ચેપ્ટર જોઈએ તો 10મા ચેપ્ટરની અંદર એમસીક્યુની અંદર 1-1 માર્ક્સના 5 MCQ અને 3 માર્ક્સના 2 સવાલ એટલે કે ટોટલ 11 માર્ક્સ અને 7 સવાલ પૂછાશે. ઉદાહરણમાં કયા કયા દાખલા આવી શકે ઉદાહરણના MCQ તરીકે? તો ઉદાહરણનો 10.3, 10.4 અને 10.7. 10.3, 4 અને 7. સ્વાધ્યાયની અંદર 10.3 દાખલો કે જેનો ખાલી એ કરવાનો છે, બીજા નથી કરવાના. કેમ કે અહીંયા જે મોટાભાગના જે સવાલ છે તે આપણે જે પ્રશ્ન બેંક છે તેના પણ કવર કરેલા છે, એટલે આ કરશો તો તમારે પ્રશ્ન બેંક કરવાની પણ જરૂર નહીં પડે. બીજું પણ કહી દઉં કે જો આખો વિડીયો જોઉં તો તમને કહી દઉં કે આ ક્વેશ્ચન કરવાથી પાર્ટ બીની અંદર તમારે 40+ માર્ક્સ આવી શકે, કેમ કે આની અંદર પાર્ટ બીનું આઈએમપી છે, પાર્ટ એનું થોડા ઘણા સવાલ જ લીધેલા છે, બરાબર? એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને પૂછે છે તો હું વિડીયોમાં જ કહી દઉં. પછી બીજો સવાલ કરવાનો છે સ્વાધ્યાયનો 10.8, 10.10 અને 10.11. આટલા દાખલા તમને એમસીક્યુમાં આવી શકે. 2 માર્ક્સના ક્વેશ્ચન જોઈએ તો 2 માર્ક્સની અંદર પહેલો ક્વેશ્ચન છે, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો. વક્રીભવન નથી, પરાવર્તન છે, ઓકે? અને બીજો મોસ્ટ આઈએમપી સવાલ, વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો તફાવત લખો. કોઈ પણ 4 મુદ્દા તમારે લખવાના છે. દાખલા કયા કરવાના છે 2 માર્ક્સમાં? તો ઉદાહરણનો 10.1 એક જ કરવાનો છે અને સ્વાધ્યાયની અંદર 10.16, 10.18 અને 10.19 3 દાખલા કરવાના છે કે જે 2 માર્ક્સમાં આવી શકે. આ 3 માર્ક્સની જગ્યાએ 3 ને 3 6 માર્ક્સ છે, એની જગ્યાએ એવું પણ બને કે 2 માર્ક્સનો એક સવાલ ને 1 4 માર્ક્સનો મૂકી દે. 3 માર્ક્સના કયા સવાલ કરવાના છે? તો 3 માર્ક્સમાં પહેલો ક્વેશ્ચન છે, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું વક્રી પવન સમજાવો. અહીંયા પરાવર્તન હતું, હવે વક્રી પવન. બીજો સવાલ છે, યંગના પ્રયોગમાં 2 ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાખા વચ્ચેના અંતરનું સૂત્ર મેળવો. (x^λ)D/d વાળું સૂત્ર. ત્રીજો સવાલ છે, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સમજાવો. કન્ફ્યુઝ ના થતા 9મા ચેપ્ટરમાં પણ માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ આવે છે અને 10મામાં પણ આવે છે. 9મામાં મોટવણીના સૂત્ર છે અને અહીંયા વિભેદન શક્તિના સૂત્ર છે, ઓકે? ચોથો સવાલ છે, માલસનો નિયમ સમજાવો. નેક્સ્ટ છે, બ્રુસ્ટરનો નિયમ સમજાવો. માલસ અને બ્રુસ્ટર ઉદાહરણની અંદર કયા દાખલા કરવાના છે? 10.5, 10.6 અને 10.9 3 દાખલા કરવાના છે. સ્વાધ્યાયની અંદર
10.1, 10.4, 10.5, 10.6 અને 10.9 આ પાંચ દાખલા સ્વાધ્યાયને તમારે કરવાના છે. ચાર માર્ક્સના કયા ક્વેશ્ચન કરવાના છે? તો પહેલો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવો. સમજાવવાનું અને કમ્પલસરી પદ તફાવત અને કળા તફાવતની શરત તમારે લખવાની છે ઇન્વર્ટેડ કોમામાં, અને સૂત્ર પણ કે ભાઈ પદ તફાવત એન લેમડા હોવો જોઈએ, પછી કળા તફાવત 2n+1π હોવો જોઈએ, n+1/2 × π, એ બધું મેળવવાનું છે. બીજો સવાલ છે, યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ પાસે પદ તફાવતનું સૂત્ર x(d) ના પદમાં મેળવે, એટલે કે xd/dx(d) વાળું જે સૂત્ર હતું પદ તફાવતનું તે. ત્યાર પછી છે, એક સ્લિટ વડે થતા વિવર્તનની સમજૂતી આપો. તેની અંદર ત્રણે ત્રણ સમજાવવાના છે, મધ્યસ્થ અધિકતમ, પછીના ન્યૂનતમ અને પાછા અધિકતમોની શરત. નેક્સ્ટ છે, હવે આની અંદર કોઈ દાખલા નથી દસમા ચેપ્ટરમાં કે જે ચાર ચાર માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઓકે, તો આટલી વસ્તુ તમારે કરવાની છે દસમા ચેપ્ટરમાં. તો આપણે ટોટલ 1 થી 10 ચેપ્ટરના આઈએમપી જોઈ ગયા. હવે જે એક લાસ્ટ પાર્ટ આવશે કે જેની અંદર 11, 12, 13 અને 14 એ જે ચાર બાકીના ચેપ્ટર છે તેના આઈએમપી હું તમને આપીશ ટૂંક જ સમયમાં. 2 દિવસની અંદર એ વિડીયો આવી જશે. ઓકે.